અંદર આપનાની આ કબર નિશાની છે. રાવશ્રી દેસરજી પહેલાની અરજથી પરમ સિદ્ધિ જોગી મત જાગીરના પીર શ્રી સોમનાથજી મોટી પોસાળના ભુજના ગોરજી કીર્તિ મોરજી અને સંતો ફકીરો રાજ પરિવાર ક્ષત્રિયો બ્રાહ્મણો પીર દેશદેવીમાં આશાપુરા રુદ્રાણીમાના આશીર્વાદથી હુકમે ઇલાહીથી સુમરાસરના રહેવાસી 32 લખણા વીર શેખ લતાશા શેખે પોતાનો માથો ઉતારી આ ઘટના પાયામાં મુકાવેલ છે તથા શરીરની આ જગ્યાએ પવિત્ર કરેલી જમીનમાં ઇસ્લામી વિધિથી દફન વિધિ તેમની કબર દરગાહ બનાવેલ છે. સાથે તેમના ભાઈની કબર છે આ બાજુમાં છે. માતૃભૂમિના ગૌરવ તથા ભુજની પ્રજાના રક્ષણાર્થે સંવત 1776 શ્રવણ સુદ 8ના ગુરુવારે વીર લતાશાએ કુરબાની આપેલ છે. તેમની અંતિમ સંદેશ પીરે સૌ રાજ પરિવાર ક્ષત્રિયો સૌ પ્રજાજનોને ભાઈચારો એકતા રાષ્ટ્ર ગૌરવ જાળવે તથા પોતાની કાયમી યાદગીરીની આ જે નિશાની કબરની જાળવણી તથા માન સન્માન તેમજ વર્ષો મુજાવરીમાં રહેવે તેવા વચનો સૌ પાસેથી લઈને વિદાય થયેલ. કચ્છ જિલ્લાના માજી સંસદ પુષ્પદાનભાઈ ગઢવી, કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સમાજના પ્રમુખ શ્રી જોરાવરસિંહજી રાઠોડ સાહેબ, કચ્છ ઇતિહાસ પરિષદના પ્રમુખ સાવસિંહજી જાડેજા સાહેબ, તેરા ઠાકોર મયુરધરસિંહજી, પ્રવીણદાન કોસાળના મહંતશ્રી પ્રવીણભાઈ ગોર અલી સાહેબ, શેઠ સાહેબ, સર્વે પધારેલ મહાનુભાવ, શેખ લદાસા પીરના સમકાલીન રાવશ્રી દેસરજી બાવા હતા, જેને આપણે દેસરા પરમેશ્વરવારના નામેથી ઓળખીએ છીએ, જેમણે વિક્રમ સંવત 1875થી 1808 સુધી કચ્છ રાજ્ય પર નિરંતર રાજ્ય વ્યવસ્થા ચલાવી. તે સમયની અંદર મારા શ્રી રાવશ્રી દેસરજીએ મધ્યકાલીન યુગનો અંચળો ફગાવી અને સાંસ્કૃતિક ઐતિહાસિક અને રાજકીય ક્ષેત્રે ઘણી એવી સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી એમ આપણે કહી શકીએ, જેમાં રાવશ્રી દેસરજીએ ઓખાના વાઢેરોને હરાવી અને તેની જ ભૂમિમાં કચ્છી ગઢ બનાવ્યો, સિંધમાં નગર વિરાવામાં સોઢા રાજપૂતોની સત્તાને ઉખેડી અને સ્વતંત્ર પોતાનું સ્થાનું સ્થાપ્યું, સિંધમાં રાયમા બજારની અંદર કચ્છી થાણું સ્થાપ્યું અને વિક્રમ સંવત 1785માં અમદાવાદનો સુબો શેર બુલંદ ખાન આ કચ્છ પર આક્રમણ કર્યું અને વિક્રમ સંવત 1785 અને શ્રાવણ સુદ 5મના આપણી આ જીત થઈ. પરંતુ આ ઇતિહાસ સુમરાસરના આ પીર સાથે જોડાયેલો છે. વિક્રમ સંવત 1776માં અમદાવાદના સુબા કેસરખાન રાવશ્રીને વારંવાર ખંડણી માંગતો અને વારંવાર પરેશાન કરતો. રાવશ્રી દેસરજી બુદ્ધિમાન હતા, એક વિલક્ષણ વ્યક્તિ હતા. તેમણે પોસાળના મહંત અને ધીણોધર જાગીરના એવા સિદ્ધ જોગી સોમનાથની સલાહ લઈ
અને ભુજ નગરના ફકીરો પીરો ઓલિયાઓ સંતો અને મહાત્માઓની સલાહ લીધી. આજેથી કોસાળના મંતે તેઓ જ્યોતિષના વિદ્વાન હતા. તેમણે ભુજ નગરની કુંડલી જોઈ અને જોઈ અને કહ્યું કે સૂર્યચક્ર આ ભુજ નગરનો બેસતો નથી, જેથી 32 લખણા પુરુષનું જો બલિદાન થાય તો આલંપના ગઢનું નિર્માણ થાય. અને રાવશ્રી દેસરજીએ આલંપના ગઢની એમ તો એના પિતાશ્રી રાવશ્રી ગોળજીએ પ્રારંભ કર્યો હતો, પણ અધૂરું કાર્ય દેસરા પરમેશ્વરાએ પૂર્ણ કર્યું. વિક્રમ સંવત 1779માં આ ગઢનો પ્રારંભ થયો. રાવશ્રી દેસરજીને માં રુદ્રાણીએ સપનામાં આને સંકેત કર્યો કે ઉત્તર દિશાથી જે કણ પાડા ઉપર બેસી અને જે વ્યક્તિ આવે તે આ બલિદાન આપશે. એ પહેલાં રાવશ્રીએ એલાન કર્યું ભુજનગરમાં કે કોઈ પણ વ્યક્તિ પોતાનું બલિદાન આપે, પણ કોઈ પણ કોમનો વ્યક્તિ આગળ આવ્યો નહીં. અને માતાજીના કહેવાથી વિક્રમ સંવત 1776 શ્રાવણ સુદ 8 અને ગુરુવારના દિવસે આ સુમરાસરના વતની લદ્દાસા પીર અહીં આવ્યા, તેમને વાત્ય ગાત્ય લઈ આવ્યા અને પોસાળના મંતના હાથે તેમનું તિલક કરવામાં આવ્યું અને તેમણે પોતાની ભુજાઓથી પોતાનું શિર કાપી અને આ બલિદાન આપ્યું છે. એ બલિદાન કચ્છના ઇતિહાસમાં અપૂર્વ છે. અને એ બલિદાનથી કેસરખાનના કહેવાથી શેર બુલંદ ખાને કચ્છ પર આક્રમણ કર્યું અને જે આલંપના ગઢની રચના થઈ તેનાથી 1785માં આપણી આ જીત થઈ. એવું આ હિન્દુ અને મુસ્લિમ કોમી એકતાના પ્રતિક રૂપે લદ્દાસા પીર બિરાજમાન છે. આ ઇતિહાસ, કોઈ પણ જાતિનો ઇતિહાસ કે કોઈ કોમ કે પ્રદેશનો ઇતિહાસ ભૂલવો ન જોઈએ. જે પણ પ્રદેશ કે કોમ પોતાના ઇતિહાસને ભૂલી જાય છે એ પ્રદેશ એ કોમ એ જાતિ અંધકારમાં ધકેલાય છે. રાષ્ટ્રનું ગૌરવ સમાજનું ગૌરવ માનવતાવાદને સાકાર કરે છે. વધુ ન કહેતા માણી વારીને વિરામ આપું છું. અસ્તુ. શ્રી જોરાવરસિંહજીભાઈ, તેરા ઠાકોર, શ્રી મયુરદર્શીજી, શ્રી સોમપુરા સાહેબ, કચ્છ ઇતિહાસ પરિષદના મંત્રી શ્રી જયવીરસિંહજીભાઈ, શ્રી હિતુબાબાભાઈ, શ્રી બાબા સાહેબ શ્રી અલી બાપુ તથા પધારેલા સુમરાસના સૌ શીખ પરિવારના ભાવિક સલામે આવેલા સર્વે ભાઈઓ, આજે ખરેખર આ જે કાર્યક્રમ છે એના પાછળ બલિદાન, શૌર્ય અને ત્યાગની ગાથા સમાયેલી છે. જે બાબતની ઇતિહાસની ભાઈ વાત આપણને જયવીરસિંહ ભાઈઓ કરી, જેથી વિશેષ વાત ન કરતા ખરેખર આવો જે ઇતિહાસ છે, આવા ઉજવણી અને આવા કાર્યક્રમો કચ્છમાં રાખવાની જરૂર છે. કચ્છની જે ભાવિ પેઢી હતી એ હકીકત બધી જાણતી હતી, આજની જે નવી પેઢી છે આ વસ્તુથી વંચિત છે. કારણ કે કચ્છની અંદર ઉદ્યોગો આવી રહ્યા છે, બહારની પ્રજા આવી રહી છે, કચ્છનું જે હવામાન છે, કચ્છનું જે પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે, કચ્છની માટીની અંદર એવી તાકાત હતી કે બીમાર માણસને લગાવવામાં આવે તો માણસ સજીવ સાજો થઈ જાય. કચ્છની હવા એવી હતી કે જે 100 દવાની દવા એ કચ્છની હવા હતી. આજે જ્યારે એ હવા બગડી રહી છે, આજે પણ કચ્છની અંદર જે કોમી એકતા છે એ કચ્છના શહીદો શેખો રાજવી પરિવારને આભારી છે. આ આપણી કોમી એકતા જે ભાઈચારો છે હંમેશ જળવાઈ રહે એના માટે આવા કાર્યક્રમો ખાસ જરૂરી છે. અને આવા પીરોના, આવા ઓલિયાઓના, આવા દેવીઓના, આવા દેવતાઓના હંમેશા આપણા ઉપર આશીર્વાદ વર્ષતા રહે અને કચ્છની કોમી એકતા અને ભાઈચારાની ભાવના હંમેશા બની રહે એવી લદ્દાસા પીર પાસે દુઆ કરે એમને સલામ કરું છું. આપણામાંથી ઘણા સાક્ષીઓ છો, આ ખરેખર લદ્દાસા પીર એક જાગતા વલી છે. આજથી 2 વર્ષ પહેલાં જ્યારે કાર્યક્રમ અહીંયા રાખવામાં આવ્યો હતો અને માલાવશ્રી અહીંયા પધાર્યા હતા ત્યારે હું પણ સાથે હતો અને યુકે અનુષા ભાઈ, એટલે ત્યારે માલાવશ્રી પાસે માલાવશ્રીને કીધું કે માગો પીર પાસે શું, કે માલાવશ્રી કીધું ભાઈ કચ્છમાં વરસાદ નથી, વરસાદ પડે અને અને અઠવાડિયામાં વરસાદ પડ્યો હતો એ બધા આપણા સાક્ષી છો. એ આ એના બધા
શિક્ષણ પ્રેમી છે, શિક્ષણ માં પડેલા ભાઈઓ છે, એ પણ થોડું લખી આપશે. એ સિવાય અમારા મંત્રી શ્રી જયભીસિંહ સોઢા છે, એ આ જે પુસ્તક જે બહાર પાડવા માટે ઇતિહાસ પરિષદ તરફથી ચોક્કસ મહેનત કરશે. અને હું જોરવાભાઈને પૂછ્યા વગર કહું છું કે જોરવાભાઈ પણ એ પુસ્તિકામાં પૂરો સહયોગ આપશે અને આપણે એક પુસ્તક સારું બહાર પાડીએ. અમે તો અહીંયા એક બાવાના સેવક તરીકે આવ્યા છીએ, અહીંયા અમારું સન્માન ન હોય, જેણે પોતાનું માથું આપ્યું જગ્યાએ અમે માથું ઝુકાવવા માટે આવ્યા છીએ. અને અમને એક આ સોનેરી તક આપી એ બદલ આપ આયોજકોનો સર્વેનો આભાર.